એમને પૂછ્યું જો એને શું તકલીફ છે, એને ઓપરેશનમાં કેવું લાગ્યું. એટલે અમે એક કાકાને પ્રશ્ન કર્યો, મગર કાકા તમે ઓપરેશન કરાયું તો તમને કેમ લાગ્યો આ ઓપરેશન, આપણે કરાવું હિતાવ કે ન કરાવું? કાકા કે મેં આ બે મહિનાથી ઓપરેશન કરાવ્યું છે, આજે ફરી બતાવવા હું આવ્યો છું, મને એટલી શાંતિ થઈ છે, હું મરવા તૈયાર હતો એટલી મને વેદના હતી, એટલી બધી વેદના હતી, પણ આ ઓપરેશન કરાયા પછી મને એટલી રાહત મળી ગઈ, બધી રીતે નથી ઝાટકા લાગતા, નથી કોઈ તકલીફ, આજની તારીખમાં મને કોઈ પણ જાતની તકલીફ નથી. મારું નામ છે દેવજીભાઈ રામજીભાઈ પટેલ. તો મારું રહેવાનું અત્યારે હું નરોડા ખાતે રહું છું. આમાં એકચ્યુઅલી મને આજથી લગભગ 2015થી રાઈટ સાઈડમાં મને અહીંથી કરી અને નીચેના ભાગ સુધી આ સળંગ ક્યારેક ક્યારેક એવો મને આમ ઝાટકો લાગતો કે એ ઝાટકો હું એ સહન નથી કરી શકતો. અને એ જે મને ઝાટકો લાગતો એટલે શરૂઆતમાં મેં 2015માં બાપુનગર, હવે ડૉક્ટરનું નામ યાદ નથી મને બહુ, પણ બીજી ઇતર કાસ્ટના છે એમ, તો એની પાસે મેં ફર્સ્ટ ટાઈમ એની પાસે મેં આ બધું આનું મેં એ દવા કરાવી, એને મને ગોળી લખી આપી મને કે આ કાયમ તમારે ગોળી ચાલુ રાખવી પડશે. એટલે એ ગોળી મને જે લખી આપી એ ગોળીથી એ ડૉક્ટરનું કહેવાનું એમ થયો કે ભાઈ આનાથી તમને જે ઝાટકા લાગે છે એ ઝાટકા બિલકુલ તમારે બંધ થઈ જશે, પણ તમારે આ ગોળીથી તમારું વજન વધશે એ તમે એની ચિંતા ન કરતા, વજન વધતું જશે તમારે. મેં કહ્યું વાંધો નહીં, વજન વધશે ને હું પહોંચી વળી છું, પણ દુખાવો ઓછો થઈ જશે ને. એટલે એ ગોળી હું 4-5 ગોળી આખા દિવસમાં લેવાની થતી હતી, 3 વખત એ ગોળી લેવાથી મને ઝાટકા લગભગ 2 વર્ષ તો બિલકુલ બંધ થઈ ગયા. 2 વર્ષ સુધી મને એમ થયું કે હવે કશું નથી એમ, વળે પાછું સ્ટાર્ટ થયા. 2 વર્ષ પછી સ્ટાર્ટ થયા એટલે વળે પાછા એક બીજા ડૉક્ટર, એ જ ડૉક્ટરને બતાવવા ગયો બાપુનગર ડૉક્ટરને, ત્યાં જ ફરી બતાવવા ગયો. એટલે ડૉક્ટરનું કહેવાનું એમ થયું કે ભાઈ તમે બીજો આનું કોઈ ઉપાય નથી, આનું ઓપરેશન ન થાય, આ મગજનું કામ છે એટલે મગજનું ઓપરેશન ન થાય, આ તમારે આ ગોળીઓ તમારે બીજી અત્યારે જે તમને પાવરને લખી આપી છે એથી તમને થોડીક હાઈ પાવરની લખી આપીશ કે જેથી કરી અને તમને હાઈ પાવરની લખી તો તમારે જે ઝાટકા જે ફરી લાગે છે એ ઝાટકા તમારે બંધ થઈ જશે. એટલે મને વળી પાછી બીજી હાઈ પાવરની ગોળી પાછી લખી આપી, એટલે એ ગોળી પાછી મેં ચાલુ કરી, તો એનાથી ઘણો લાંબો સમય સુધી મને આરામ મળ્યો. પછી લગભગ એવી રીતે કરતાં કરતાં સમજો ને 2015 એટલે પાછું 18માં સ્ટાર્ટ થયું, 18માં સ્ટાર્ટ, પાછું 18માં દુખાવો ઉપડ્યો. એટલે એક બીજા પાસે આનામાંથી પછી વિશ્વાસ મને ન બેઠો. એટલે 2018માં વળી એક બીજા ડૉક્ટરને મેં બતાવ્યું, એ સાહેબને વાત કરી કે સાહેબ આ રીતે મને થાય છે એમ, કે આના માટે તો હવે બીજો કોઈ નહીં, આ તમે જે દવા લો છો એ દવા જ આના માટે હિતાવ છે, આના માટે આના ઉપર બીજી કોઈ પણ દવા હવે ન થઈ શકે અને ઓપરેશન પણ ન થઈ શકે, બરાબર? આવું એ ડૉક્ટરનું કહેવાનું થયું. એટલે મેં વિચાર કર્યો કે સારું હવે આ ડૉક્ટરને બતાવીને આ ડૉક્ટર જો આમ કહેવા માગતા હોય તો પછી ગોળીઓ ચાલુ રાખો એ જ હિતાવ છે, બીજું કોઈ હિતાવ નથી એમ. ઇનવાઇટ શું થયું કે આ હિતેશભાઈ ડૉક્ટરનું પેપરમાં એડવર્ટાઇઝ આવતી હતી ભાસ્કરમાં, એટલે અચાનક મારી એ જે પેપરમાં એડવર્ટાઇઝ આવતી હતી એ અચાનક મારી એના ઉપર મારી નજર પડી ગઈ. એટલે તત અમે પેપર ખોલીને વાંચ્યું એમાં આ જે ઝાટકા લાગે છે એથી કરીને અહીં સુધીના ઝાટકા એના અનુસંધાનમાં જ બધું આ લિવવેલ હોસ્પિટલમાં લખેલું હતું, આપેલું હતું. એટલે મેં તરત જ મેં કીધું આ તો સારું, આ મારું મારા ગામનું છે આ. એટલે મેં તરત જ મેં મારા સનને એ વંચાયું, મેં કહ્યું ભાઈ તું એક કામ કરને આ પેપર ભાસ્કરમાં એક આ એડવર્ટાઇઝ આ ઇતરસભાઈની આવેલી છે એ જો તો કેમનું છે, તો આપણે એ કામ કરીએ. આ દર્દ ન જ એ નિષ્ણાત છે, એને ઇંગ્લિશમાં જે કહેવાતો એ મને બહુ ખ્યાલ નથી આવતો આ દર્દ ને એમ, તો આપણે એ સાહેબને મળીએ. એટલે મારા સનને લઈ અને એ 5 વાગ્યા પછી અમે એ સાહેબ હિતેશભાઈ સાહેબને હું રૂબરૂ મળ્યો. રૂબરૂ મળીને સાહેબની એ વખતે મેં વાત કરી અને એ વાતથી મારે લગભગ 2020માં વાત થઈ. 2020માં મેં વાત કરી સાહેબને, ત્યાં મળ્યા અને સાહેબે એમ કહ્યું કે આ જે તમને તકલીફ છે એ આ ડૉક્ટરે જે તમને દવા લખી આપી છે ને એ દવા બરાબર છે, આના સિવાય બીજી હું લખી તો તમને આ જ દવા તમને લખી આપીશું. એટલે દવામાં કોઈ ફેરફાર નહીં થાય, દવા જે છે એ તમે ચાલુ જ રાખો,
ઝાટકામાં તમને થોડુંક રાહત રહેશે આનાથી, પણ ઝાટકા બંધ નહીં થાય એટલો વિચાર કરજો તમે. તો અમે કહે સાહેબ ઝાટકા બંધ ન થાય તો પછી મતલબ કંઈ નહીં, દવા કેટલા વર્ષ શું મરું સુધી સુધી દવા લેવાની? મેં સાહેબને વાત કરી, ઇતિહાસવી સાહેબને, તો કે એક કામ કરે, જો આમાં એક રસ્તો છે, આનું ઓપરેશન થાય. આનું ઓપરેશન એટલે મગજને કોઈ છેડછાડ ન કરાય, ખાલી અમારું એક પાછળથી અહીંયા કંઈક એ રીતે કંઈ હોલ પાડી અને કિરણથી એનાથી એ નસ જે બે આમ જોઈન્ટ, બે નસ આમ જોઈન્ટ થાય ને જેમ ઇલેક્ટ્રિકના વાયર કેમ બે આમ ટચ થાય અને ઝાટકો લાગે, એવી રીતે આ બે નસ આમ ટચ થાય છે એટલે સીધા તમને ઝાટકા લાગે છે. એટલે જે એ એક નસ એ બીજી નસને ટચ થાય છે એ લોકો અમે લેસરથી એ નસને અમે બાળી રાખીશું, એ નસ વળી જશે એટલે પછી તમને ઝાટકા બંધ થઈ જશે એમ. પણ ઝાટકાની ગેરંટી નહીં, એ તમને કહું કે જો ઝાટકા કેનેક બિલકુલ બંધ થઈ જાય, કેનેક પાસે 6 મહિને પાછા ઉથલે, કેનેક 12 મહિને ઉથલે અને કેને ઘણા વર્ષોએ નીકળી જાય એમ, ગેરંટી ના લઈ બરાબર. મેં કહ્યું વાંધો નહીં, એક ચોટ તો આરામ તો થઈ જશે એમને. આજે મેં કહ્યું જો મારી ઉંમર હવે 75, અત્યારે 75 વર્ષની ઉંમર છે બરાબર, 2-5 વર્ષ નીકળી ગયા અમારો ભય ભયો સાહેબનું મજાકમાં કહ્યું મેં, કંઈ વાંધો નહીં ચલો. એટલે એ વખતે સાહેબે મને દવાઈ લખી આપી અને મને કહ્યું આ પ્રમાણે છે. હવે એ જ્યારે હું બતાવવા ગયો ત્યારે એ કાકાનું ઓપરેશન કરી લીધું, કાકા ત્યાં બેડમાં બેઠા હતા ત્યાં. મને કહે દેજી કાકા તમે અમારી બાજુ મારી સાથે આવો, આપણે ત્યાં જે દવાખાનું છે ને અંદરના ભાગમાં ત્યાં લઈ ગયા. મને કહે આ કાકાને પૂછો તમે, આ કાકાનું એ ઓપરેશન કરાવેલું હોય આટલા મહિના થયા, એને એમને પૂછી જુઓ એને શું તકલીફ છે, એને ઓપરેશનમાં કેવું લાગ્યું. એટલે મેં કાકાને પ્રશ્ન કર્યો, મગર કાકા તમે ઓપરેશન કરાયું તો તમને કેમ લાગ્યો, આ ઓપરેશન આપણે કરાવું હિતાવ કે ન કરાવું? કાકા કે મેં આ 2 મહિનાથી ઓપરેશન કરાવ્યું છે, આજે ફરી બતાવવા હું આવ્યો છું, મને એટલી શાંતિ થઈ છે, હું મરવા તૈયાર હતો એટલી મને વેદના હતી, એટલી બધી વેદના હતી, પણ આ ઓપરેશન કરાયા પછી મને એટલી રાહત મળી ગઈ, બધી રીતે નથી ઝાટકા લાગતા, નથી કોઈ તકલીફ, આજની તારીખમાં મને કોઈ પણ જાતની તકલીફ નથી. એટલે કાકાનું નિવેદન મને એ રીતે મને આપ્યો. એટલે પછી મેં શું કર્યું, મેં પછી એ બતાવીને પછી અમે નીકળી ગયા. મેં કે સાહેબને કહ્યું સારું અમે વિચાર કરીને પછી તમને આ જણાવીશું એમ. પાછા લગભગ 21 એટલે સમજો ને વર્ષ નીકળી ગયું, પાછા ઝાટકા ચાલુ ફરી ચાલુ થયા, પછી દવા અસર ન કરવા માંડી એમ. એટલે મારા નાનો સન છે રજનીભાઈ, એટલે મેં મારા નાના સનને વાત કરી, મેં કીધું હવે આપણે એક કામ કરીએ, હવે આપણે ચાલો હવે ફરી ડૉક્ટર પાસે જઈ અને કંઈક હજી સાહેબની સલાહ લઈએ, આનું કાંઈક કરો કે આનું શું થાય યાર, ઓપરેશન ન કરવું પડે ને માટે કેમ, એવું સાહેબ કંઈક કરો એમ. સાહેબ કે આનો બીજો કોઈ ઉપાય નથી, તમને જો ઝાટકા બંધ કરવા હોય તો અમે આ રીતે ઓપરેશન કરીએ છીએ બરાબર, તો તમે વિચાર કરીને આવજો. બાકી દવા છે હું તમને એ જે લખી આપી એ જ દવા હું તમને ખાલી એનો પાવર પ્લસ માઇનસ કરીશું, બાકી કશું ન થાય. દવા એની જ કંપનીની જ દવા, પાવર પ્લસ માઇનસ થાય, બીજું કશું ન થાય એમ. એટલે મેં કહે તો રજીન કહ્યું રહેવા દે ને, હમણાં આપણે નથી કરવું, દવા ચાલુ રાખ્યું, ઓપરેશન નથી કરાવવું એમ. હવે ઓપરેશનમાં એક નસની જગ્યાએ બીજી કોષ ન બાળી નાખે તો તો હા આપણે પ્રોબ્લેમ થઈ જશે યાર એમ એમ કરીને રહેવા દીધું. 6 મહિના કાઢી નાખ્યા, 6 મહિના કાઢ્યા પછી વળી પાછું જોરદાર ઉપડ્યો. પછી રજીન કહ્યું હવે નહીં રહેવાય. રવિવાર સન્ડેનો દિવસ હતો, મેં ભાઈને બોલાવ્યો નાના સનને, મેં કીધું હમણાં જ ફોન કર સાહેબને, અને સાહેબને ફોન કર ભાઈ હવે આ રીતે છે, કોઈ પણ સંજોગોમાં સન્ડે હો તો સન્ડે આજે ઓપરેશન થઈ જવું જોઈએ. સાહેબ કે એક કામ કર હું તમને 1/2 કલાકમાં રિંગ આપું છું. તો થતો 1/2 કલાક સાહેબને રિંગ આવી, મને કે એક કામ કરો તમે 10 વાગે એડમિટ થઈ જાઓ, દવાખાને આવી જાઓ. તો અમે તો હું મારો મોટો સન, નાનો સન, મારો પોતરા બધા 4-5 જણા મારી સાથે આવ્યા, દવાખાને ગયા ત્યાં. એટલે અમે સવારમાં 10 વાગે દાખલ થઈ ગયા, એડમિટ થઈ ગયા. એટલે સાહેબે કહ્યું કે આજે આખો દિવસ કશું ખાતા નહીં, નો પાણી, ચા, કોફી, કશું કાંઈ નહીં લેવાનું. મેં કહ્યું કાંઈ વાંધો નહીં. સાંજે પછી 5 વાગે ડૉક્ટર આવ્યા, એટલે હિતેશભાઈ. હવે હિતેશભાઈ પહેલાં મને જોઈ ગયા, ચેક કરી ગયા, અને પછી એક બીજા એક ડૉક્ટર આવ્યા. એ ડૉક્ટરે મને કે શું કાકા તમને શું તકલીફ થાય છે? એટલે મેં કીધું ભાઈ જે મને તકલીફ હતી એ તકલીફ મેં એની આગળ વ્યથા કહીએ ને એમ, આ પ્રમાણે છે. તો મને કે ક્યાંથી ક્યાં સુધી તમને ઝાટકા લાગે છે? મેં કીધું અહીંયા ક્યારેક ઝાટકા લાગે, અહીંયા ઝાટકા લાગે, આ કાન આગળ ઝાટકા લાગે, કાનમાં દુખાવો થાય છે, દાડવી ક્યારેક દુખે,
આવું બધું પ્રશ્ન થાય છે અને ન તો હું ખાઈ શકું, નથી બ્રશ કરી શકતો, નથી શેવિંગ કરી શકતો, કશું ન થઈ શકતું એમ. ઉધરસ ખાવ તો ઝાટકો લાગે એમ, આવું બધું થાય છે. એ ડૉક્ટરને કહ્યું તો ડૉક્ટર કે કાંઈ વાંધો નહીં કાકા, હવે તમે સુઈ જાઓ, તમને 1.5 કલાકમાં હું તમને ઓપરેશન થિયેટરમાં બોલાવું છું એમ. એટલે પછી ઓપરેશન થિયેટરમાં લઈ ગયા. એટલે એ સાહેબને પછી હિતેશભાઈ સાહેબ આવ્યા મળવા. મને કે સાહેબ તમને મળી ગયા? મેં કે ભાઈ હા એ મળી ગયા. હવે એ મળી ગયા એ સાહેબ હતા, તમારે આ ભાગ અહીંથી કરીને અહીંનો ભાગ છે એટલે ખેડો કરવા માણસ છે. જેમ આપણે પેલું એનાલિસ પેલું ના આપીએ, ઓપરેશન કરે ને બેભાન કરે, એ રીતે આ ખેરું કરશે. તમને કોઈ બેભાનની દવા નહીં આપીએ એમ, આટલો ભાગ એન્ટ્રી કરીને આટલો ભાગ તમારે પેલું ખેરો કરી નાખશે. એ ડૉક્ટર હતા. હવે તો એમ કંઈ વાંધો નહીં, તમને હું 5 વાગે તમને હું અંદર લઈ લઉં છું અને કોઈ તકલીફ નહીં પડે. ને ઓપરેશન સિર્ફ તમારે 20 થી 25 મિનિટનું, 25 મિનિટમાં તમારું ઓપરેશન થઈ જશે, તમે બહાર આવી જશો અને 8 વાગે તમને રજા આપી દઈશું સાંજે. મેં કહું ગુડ. એમ કરી 5 વાગે ઓપરેશનમાં લઈ ગયા અને 20-25 મિનિટમાં જ બહાર લઈ આવ્યા. અને 1.5 કલાક પછી મને કે હવે કાકાને ચા કે કોફી જે આપવી તમે આપો. એટલે ચા કોફી લીધી, 8 વાગે રજા આપી. એટલે રસ્તામાં થોડીક વોમિટ થઈ, ઘરે આવ્યા એટલે વોમિટ થઈ. એટલે વોમિટ એટલે આ શું આખો જ ખવાડું નહોતું ને, એટલે એ થાય પેટ ખાલી હોય એટલે એમ થોડીક વોમિટ થઈ રસ્તામાં થઈ. અને પછી ઘરે આવીને થોડીક વોમિટ થઈ. એટલે પછી આરામ થઈ ગયો, ખાઈ પીને સૂઈ ગયો. એના પછી આ ભાગ ત્યાં બીજી દવા લખી દીધી હતી, કારણ કે પાટો અહીં હોલ પાડ્યો હતો ને પાટો બી બાંધેલો હતો એમ. એટલે કે આ પાટો તમે ઘરે જઈને કલાક રહીને કાઢી નાખજો ને આ દુખાવો ન થાય એની દવા લખી આપી. એ દવા ચાલુ રાખી, એ આટલા દિવસ ચાલુ રાખવાની, પછી એ દવા તમારે બંધ કરી દેવાની અને પછી કોઈ પણ જાતની તમારે દેવા નહીં, દવા નહીં લેવાની. અને કદાચ ક્યારેક ઝાટકા જેવું લાગે, ઝાટકો 100% નહીં આવે, કદાચ ઝાટકા જેવું લાગે તો એક તમને ટેબ્લેટ તમને લખી આપું છું, તમારે લખી લઈ રાખી મૂકવાની. જ્યારે એવું લાગે ને તો આ એક ટેબ્લેટ લઈ લેવાની, એને તમને ઝાટકો નહીં આવે એમ. એટલે એ જો કે એ ટેબ્લેટની મારે યુઝ કરવો ન પડ્યો, ઝાટકો નથી લાગ્યો આજથી હંધી સુધી. 3 મહિના ત્યાં ઓપરેશન કર્યું છે એને. પછી આજે દુખાવો થતો હતો, આ 3 કાન દુખે, દાઢ દુખે રહી અને આ ભાગ બધો દુખે, મજા ના આવે, મગજ દુખે, સારું આમ વાતો કરવાની મજા ના આવે, શું કહેવાય પેલું રીડિંગ કરવું તો મજા ના આવે. એટલે વળે પાસે મારા સરને કહ્યું ભાઈ આપણે જઈ ડૉક્ટર પાસે જઈએ, હજી યાર નહીં મજા આવતી એમ. તો વળે પાસે ફરી ગયા ડૉક્ટર પાસે, ઓપરેશન કર્યા પછીની વાતો આવે આ. વળે પાસે ડૉક્ટરને મળ્યા, સીતાશ્રી સાહેબને કહ્યું સાહેબ આમ કેમ થાય છે યાર, તમે તેમ કહેતા હતા ઝાટકા બંધ થઈ જશે અને તમને કોઈ તકલીફ નહીં પડે અને આ ખેરું છે તમારે 15 દિવસમાં ઓછું થઈ જશે. આ તો યાર કશું ન થતું, મહિનો 1.5 મહિનો થયો બતાવાય તો ખેરું તો હજી એટલું ને એટલું થયું છે એમ. તો મને કે કાકા એ ખેરું છે એટલા તમે ભાગ્યશાળી છો, ડૉક્ટરનું કહેવાનું થયું કે તમે ખેરું છે ને એટલા જ ભાગ્યશાળી છો, જો આ ખેરસ નીકળી જશે ને તો પાછા તો અમારે ઝાટકા ચાલુ થઈ જશે. હવે તમારે ઝાટકા જોઈએ છે કે આ ખેરું રાખવું જોઈએ છે, બોલો શું જોઈએ છે? મેં કહ્યું ઝાટકા ન જ જોયું તો ભલે ખેરું રહ્યું, મારે ખેરું તો મને વાંધો નથી. એટલે એમ કરી અને એ દિવસે બતાવી. અને પછી મેં મારા સનને કહ્યું, મને કે એક કામ કરો આપણે આ જ ગોળી આ ચાલુ જ રાખો ને, ઝાટકા ભરે રહ્યા છતાં મને દુખાવો થાય એના માટે વળી એક સાહેબે 2 ગોળી લખી આપી, 1 5 દિવસની લખી આપી, 1 10 દિવસની લખી આપી. એ આજની તારીખમાં ચાલુ હજી એ ક્યારેક દુખાવો થાય લઈ લઉં એમ. પછી એ દરમિયાન બતાવી અને પછી અમે એના કન્સલ્ટિંગ રૂમમાંથી બહાર આવ્યા. બહાર આવ્યા એટલે અમે નીકળવાની તૈયારી કરતા હતા અને એનો માણસ આવીને તો પાછળથી બૂમ પડી કે કાકા અહીં આવો. એટલે મને એમ શું કહે શું થયું કરી એમ, મને કે કાકા અહીં બેસો સોફા ઉપર. પછી ત્યાં પાછા આવીને બેઠા અને એના પહેલાં એક પેશન્ટ આવ્યું હતું, એ પેશન્ટ કન્સલ્ટિંગ રૂમમાં લઈ નતા ગયા, બહાર બેઠો હતો. મને ઓલા એના ભાઈ એના જે આસિસ્ટન્ટ હોય ને એ આસિસ્ટન્ટે ઓલા ભાઈને કહ્યું કે આ કાકાનું ઓપરેશન કર્યું છે, જો તમે કાકાને તમે પૂછી લો શું રિઝલ્ટ છે આનું એમ કરી. અને ડોશીમાં બિચારા મારા કરતા મોટી ઉંમરના હતા, લગ્નની હતો 80 વર્ષના ડોશીમાં હતા, એને આ તકલીફ હતી. એટલે મેં પછી ડોશીમાં પૂછ્યું, મેં કહે માજી શું તકલીફ તમને થઈ છે? મને કે યાર બેટા શું વાત કરું તને, આ એટલા બધા ઝાટકા લાગે છે, હું છોકરાને કહું રહ્યો મને મરી જાવ ગોળી આપતું, મને હું એ ઠેકાણે પડી જાઉં, મારે નથી જીવવું. આ ડોશી મને ઉદ્ગારો કહું છું તમને, મારે નથી જીવવું, મને મારા દીકરા ભેગા હતા. મને કે આ મારો દીકરો મોટો દીકરો, તમે પૂછ્યું તો મેં દીકરાને કહ્યું તું મને ગોળી એવી આપને, હું ત્યાં ત્યાં સુતા સુતા શાંત થઈ જાઉં એવી મને ગોળી આપતું. મેં માજીને કહ્યું કે દીકરાને એવું હોય કે માજીને માર નાખે,
પોતાની માને વડીલે મારા એવું હોય એવું દીકરા નહીં છે ને. તો કે ખરેખર એટલી બધી મને તકલીફ છે, મને એમ થાય કે આના કરતાં જીવું એના કરતાં મરી જેવું હિત આવો, આટલી તકલીફ છે. મને કે માજી હવે ચિંતા ના કરો, હવે તમે સારા ઠેકાણે આવી ગયા છો એટલે મને તમે જે છે રુદન રોવો છો ને એ જ હું રુદન રોતો હતો હું મારા દીકરા આગળ. પણ આજે હવે આ ઓપરેશન મેં કરાવી નાખ્યું એવી મને માજી શાંતિ થઈ રહી છે. પણ એટલું આ ખેરું ભાગ કરશે એ તમારે જોવું પડશે, બાકી તમારે ઝાટકા બંધ થઈ જશે, કશું તકલીફ નહીં પડે એટલું માજીને કહી અને પછી અમે નીકળી ગયા. પછી એ માજીને અને એના દીકરાને સાહેબે એના કન્સલ્ટિંગ રૂમમાં બોલાયા, પછી જે એના આગળ જે વાત થઈ હશે તે અમે એટલું કરીને નીકળી ગયા. હવે આજે નોંધી હજી હમણાં બીજી કોઈ તકલીફ નથી, જે આ તકલીફ ઝાટકા બટકા કોઈ આવતા નથી. અને આ ગોળી એને લઉં છું ક્યારેક આ દુખાવો થાય ત્યારે, અત્યારે આ બિલકુલ હમણાં તમે ટાંકણી આપો ને અહીંયા ટાંકણી માર્યું ને ભાઈ અહીંયા ટાંકણી, મને કશું ખબર ન પડે ટાંકણીથી. એટલે મેં કહ્યું ભલે આ જે ખેરું છે ને એ પોસાશે, ખેરાશ ભાગ છે એ પોસાશે, તો ઝાટકા તો નહીં લાગે એમ કરી. અને આનાથી ફાયદા એક બે થયા કે એક તો ઝાટકા બંધ થઈ ગયા, પ્લસ જે આગળ એને ટેબ્લેટો જે બધી લખી દીધી હતી જે એનાથી વજન વેઇટ વધતું હતું, આજે મારું 10 કિલો વેઇટ એ ગોળી બંધ કરવાથી 10 કિલો વેઇટ મારું ડાઉન થઈ ગયું. બોલો વિચાર કરો, એટલે આ હકીકત મારી છે અત્યારે, નો ડાઉટ સારું છે. બીજી કોઈ ભગવાનની મહેરબાની કોઈ તકલીફ નથી, હવે આ ઝાડકા લાગતા નથી. આ ભવિષ્યમાં વરે કે 6 મહિને કે 2 વર કદાચ આ પેલું ડાઉન થઈ જાય ખેરાશ અને ઝાડકા લાગશે તો એ દવા લખી આપી છે આ ગોળી ખાઈ લેવાની, બસ આ આ હકીકત છે. બરાબર, જો આમાં માનો કે મારું કે અમારે હેતુ સતત છે અમારા સંબંધી હોય યા પણ કોઈ આપણે પૂછે કે ભાઈ તમને આ તકલીફ હતી તો તમને ક્યાંથી આરામ થયો એમ, તો એ લોકોને આપણે એનું કારણ છે કે મને જે મને આરામ થયો અને મને સારું લાગ્યું. બરાબર, તો એવા કોઈ પેશન્ટ અમારા સંબંધમાં હોય કોઈ પણ હોય તો આપણે એને પેશન્ટને એ જ સૂચના આપી કે ભાઈ આ તમને આ દર્દના લિવેલ હોસ્પિટલ ડ્રાઇવિંગ રોડ ઉપર, લિવેલ હોસ્પિટલ ડ્રાઇવિંગ રોડ ઉપર ત્યાં તમે ડૉક્ટર હિતેશ્રી સાહેબ છે, પટેલ જ છે, કડીના છે આ, તો તમે એ સાહેબને મળો અને આ તમારે જે દર્દ છે ને 100% તમને ત્યાં આરામ થઈ જશે. મને બહુ તકલીફ હતી 10 વર્ષથી અને એ સાહેબને મળ્યા પછી ઓપરેશન કર્યા પછી આજે હું રિલેક્સ છું બિલકુલ. હવે અમે જ્યારે હું જ્યારે આ તકલીફ હતી અને સન્ડેનો દિવસ હતો, હવે ખરેખર માનો ને તો લગભગ તો સન્ડેના દિવસો કોઈ પણ ડૉક્ટર એને એ એ તમને ટાઈમ ન આપે અને સમય સમય આપે એને ના જ પડે દે મંડે આવજો. પણ ખરેખર ધન્યવાદ તો આ સાહેબને એ આપું કે રવિવારના દિવસે અને પોતાનો પાછો ઘરે પ્રોગ્રામ હતો સાહેબ, એ હું તમને કહેતા ભૂલી ગયો, એમને ઘરે પ્રોગ્રામ હતો હતેશભાઈને ઘરે 5 વાગે પ્રોગ્રામ હતો, તો પણ મને એમને સન્ડેનું કહ્યું કે તમે સન્ડેના દિવસે આવી જાઓ. અને ગયા પછી એડમિટ થયા તો હોસ્પિટલની અંદર, લિવેલ હોસ્પિટલમાં, તો એના સ્ટાફે જ એટલી ગયા પછી એને બધી જે જે મારે જે પ્રવૃત્તિ કરવાની હોય એટલી બધી વ્યવસ્થિત સમજાવી. માણસો એનો સ્ટાફ આ છે, બહુ બધો વ્યવસ્થિત સ્ટાફ છે અને ખરેખર એને સ્ટાફથી જ અડધું પેશન્ટ ડૉક્ટર અને સ્ટાફથી અડધું પેશન્ટ એમને સાજું થઈ જાય. એટલે ખરેખર એના સ્ટાફને બી ધન્યવાદ આપવાની જરૂર છે અને સાહેબને ધન્યવાદ આપવાની જરૂર છે. અને બહુ રિસ્પોન્સ અમને એમના સ્ટાફ અને ડૉક્ટર લિવર હોસ્પિટલ તરફથી સારામાં સારો મને રિસ્પોન્સ મળ્યો એ બાબત હું તમને કહું છું. અને આ મેં જ્યારે ઓપરેશન લગભગ 21 લગભગ એ અંદાજે 2-3 મહિના થઈ ગયા એમ કે, એને એ તકલીફ હતી એ પછી ડૉક્ટર હિતેશભાઈ સાહેબ, હિતેશભાઈ પટેલ સાહેબ પાસે મેં ઓપરેશન કરાયું અને ઓપરેશન કર્યા પછી મને જે આરામ મળ્યો તો ખરેખર એક આપણે જેને કહીએ ને કે ડૉક્ટરો એક ભગવાનનું સ્વરૂપ તરીકે કહેવાય, કે જે આપણે ભલે ભગવાન ફર્સ્ટ ભગવાન છે પણ ખરેખર તો મને આમ તો ડૉક્ટરો બધા ખાલી હું આ એક જ દર્દનું નથી કહેતો, બીજા પણ દર્દો એવા હોય છે કે માણસને એક જીવતદાન આપી આપે છે. એટલે જીવતદાન આપે એ ખરેખર ભગવાનનો સ્વરૂપ જ કહેવાય. એટલે ખરેખર ભગવાન રૂપી એક હું તો એમને ભગવાન ડૉક્ટરોને ભગવાન રૂપી જ માનું છું કે ડૉક્ટરે આપણે જીવતદાન આપ્યું. એટલે ખરેખર તો હિતેશભાઈ પટેલ તેમજ એનો સ્ટાફ લિવર હોસ્પિટલને ખૂબ ખૂબ અંતર પૂર્વક કારણથી હું એનો આભાર માનું છું, અભિનંદન આપું છું.